મળતી માહિતી અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરની ભીમનાથ સોસાયટીમાં આવેલ રહેણાંક મકાનમાંથી માતા અને પુત્રનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. બનાવના પગલે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશ પંડ્યા, ડીવાયએસપી, એલસીબી અને એસઓજીની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી, જ્યાં ઘટનાનો ભેદ ઉકેલવા ડોગસ્કોડ, એફએસએલ અને ફિંગરપ્રિન્ટના નિષ્ણાંતોની મદદ લેવામાં આવી હતી. પોલીસે 33 વર્ષીય માતા સોનલ ચંદ્રકાંત લાદોલા અને 11 વર્ષીય પુત્ર કિશન ચંદ્રકાંત લાદોલાના મૃતદેહનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જો કે પ્રાથમિક તપાસમાં માતા અને પુત્રની હત્યા થઈ હોવાનું પોલીસને અનુમાન છે, તો આ તરફ મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે પતિને દારૂ પીવાનું વ્યસન હોવાથી માતા અને પુત્રની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા નિપજાવી નાસી છૂટ્યો છે. ત્યારે જ્યાં સુધી આરોપી પતિ ઝડપાય નહીં ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો મૃતકોના પરિવારજનોએ સાફ ઇનકાર કર્યો હતો. જો કે આ હત્યાનો બનાવ હોઈ શકે છે, પરંતુ હત્યા થઈ હોવાના પોલીસને હજી સુધી કોઈ નક્કર પુરાવા મળ્યા નથી. ત્યારે હાલ તો પોલીસે હત્યારાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. 7 વર્ષથી પહેણે થયા, હમણાં એમને 5 વર્ષથી, છેલ્લા 5 વર્ષથી બહુ દારૂ પીવું છે. અને હું આવી તો હું રાતોમાં આ 100 મહિનામાં તો હું એમ કહું ને, પંદર દાડે હું આવીશ આ લોકોને સમાધાન કરાવવા. આવું અને પાછા હરખા થઈ જાઓ. અને એ બે બાજી એટલે તરત અમને ફોન ના દે, બીન કરે અને મને કરે, મને કે તમે છોકરી કે તમે ભાઈ હવે તમે દારૂ પીવા છો, કોઈ મનવા દે તો હું જોડે હતી તો એ દારૂ પીને ભેતે ભટકણા તો એ કોઈ મન નહીં. પછી મેં ચિરાકુમાર આવું ના થાય, પછી મને મેળવા આવું બેઠે. મેં ચિરાકુમાર તમને આ ચાલી વર્ત્યો, તમે સુધરો ના રહે, મારે સુવિધા તો રહીશા આટલું ધંધો કરી. બેન આરે બપોરે એવી વાત થઈ હતી કે ચિરાગને અમે સવારે ચિરાગ માલ લેવા નીકળવાનું હતું, તમે બે સવારે આવવાના છીએ. પછી રાત્રે એવી વાત થઈ હતી કે માં ચિરાગને મેં આવવાનું પૂછ્યું તો એમ કે આપણે એટલું સવારમાં વહેલું ઉઠી જવાનું, મારા ભાઈના આજે 9 વાગે મેરેજ હતા બોર્ટમાં, બરાબર. એટલે સવારે મેં રાત્રે 10 વાગે ટ્રાવેલર્સમાં બેઠીને ત્યાં સુધી એને મારી જોડે વાત કરી જ છે કે હું ચિરાગ સવારે આવવાના છીએ. અને સવારે 6 વાગે હું ઉતર્યા પછી મેં એના જોડે વાત ટ્રાય કરું છું ફોનનો, પણ એ ઉપાડતી નથી. 9 વાગે એમના સસરાનો ફોન આવ્યો કે તમે અત્યારે ને અત્યારે આવી જાઓ. 11 વાગે પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો કે તમારો ભાણીઓની બી હયાત રહ્યા નથી. આ બંનેના મૃત્યુ શંકાસ્પદ હોય એટલે ફોરેન્સિક એક્સપર્ટ્સની ટીમથી આ બંનેના પીએમ કરવામાં આવે અને જેથી કરીને મૃત્યુનું ચોક્કસ કારણ અને કેવા સંજોગોમાં બંનેના મૃત્યુ થયેલ છે એ જાણવા માટે થઈ અને એમને રાજકોટ ખાતે મેડિકલ કોલેજ ખાતે ખસેડવાની કાર્યવાહી ચાલુ છે. અમારી ટીમો લાગેલી છે. એમના પતિ છે એ આ બનાવની અંદર બનાવ જાહેર થયો તે પહેલેથી જ ગુમ છે, એટલે અમારી બે ટીમો એમની પાછળ લાગેલી છે.